વડોદરામાં પોલીસ કર્મીની દાદાગીરી મામલે કાર્યવાહી પોલીસ સાથે જ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. સીધા જઈશું. ખોડિયાર કિરાણા સ્ટોર કરીને કિરાણા સ્ટોર છે ત્યાં એક નાનું બાળક 13 વર્ષનું રોડ ક્રોસ કરી રહેલું છે એ દરમિયાન આ છાણી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ મોબાઈલનો ડ્રાઈવર છે જેનું નામ છે શક્તિસિંહ ગટોરસિંહ પાવરા એણે નીચે ઉતરી અને આ બાળકને ધોલ ધપાટ કરેલી અને જે કામે ગુનો બન્યો ત્વરિત નંદેશ્રી પોલીસ સ્ટેશને આઈપીસી 323-504 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે. આ બાબતે બાળકને મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરાવી છે અને એની પ્રાથમિક તપાસ માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા ત્વરિત કાર્યવાહી દ્વારા આદેશ થતાં અમે જાતેથી સ્થળ ઉપર પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી અને એનો અહેવાલ પણ પાઠવેલ છે અને એ અહેવાલ ગણતરીના કલાકોમાં જ આ છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવર શક્તિસિંહ પાવરાને ફરજ મોકૂફ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ ગુનાની તપાસ નંદીશ્રી પીઆઈ એસએ કરમોલ કરી રહ્યા છે. બિલકુલ ખરાબ ઘટના છે અને અમને પણ એ વાતનું દુઃખ છે. એટલે જ અમારા પોલીસ કમિશનર શ્રીએ ત્વરિત કાર્યવાહી કરવા આદેશ કરતા રાત્રિની ઘટના હોય અમે ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી બાળકને એનું મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરાવેલ છે. ગુનો પણ પોલીસ કર્મચારી વિરુદ્ધ નોંધેલ છે. એની પ્રાથમિક તપાસ પણ પૂર્ણ કરી ગણતરીના કલાકોમાં જ એને ફરજ મોકૂફ કરી છે. નહીં, આ સીસીટીવીને ફૂટેજ તો તપાસતા કામે મળેલા જ છે, પણ સાથોસાથ આ એક ગંભીર બનાવ કહેવાય કે બાળકને આ રીતે મારવો અને એ પણ 13 વર્ષની ઉંમરનો છે અને ગુનો નોંધાયેલો છે આઈપીસી 323-504 મુજબ. ના, એવું ખોટી. વડોદરામાં પોલીસની દાદાગીરી સામે હવે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે દુકાનમાં ઘૂસીને પોલીસ કર્મીએ બાળકને ઢોર માર માર્યો હતો. બાળકને માર મારતા સ્થાનિકોએ પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને જેથી જ હવે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે. બાળકની મેડિકલ ટ્રીટમેન્ટ હાર કરાવાઈ રહી છે. એસીપીએ જણાવ્યું તે પ્રમાણે આ ગંભીર બનાવ કહેવાય.